पंचमहल जिल्लाना गामों में स्वच्छता, स्वास्थ्य अने संस्कारों ना पाठ बाळको हवे गाम लोकोने शीखवी रह्या छे। आ शक्य बन्यु छे संपूर्ण स्वच्छता अभियान प्रेरित बाळ अदालत द्वारा। आ छे पंचमहल जिल्लाना शहरा तालुकाना खांडिया गाममां आवेली प्राथमिक शाळा। दर शनिवारे शाळामां योजाती बाळ अदालते गाम लोकोने जागृत करी दीधा छे। आ बाल वृद्ध सौ पोतानी फरजो अने जवाबदारीओ माटे सभान बन्या छे। खांडिया प्राथमिक शाळाना शिक्षक चेतनभाई पटेले શાળામાં બાળકો દ્વારા યોજાતી બાળ અદાલત વિશે માહિતી આપતા જણાવ્યું કે બાળ અદાલત એક અભિનવ પ્રયોગ। બાળ અદાલત ખાંડિયા પ્રાથમિક શાળાની અંદર દર શનિવારે સવારે 10:30 થી 11:00 ની વચ્ચે કરવામાં આવે છે। બાળ અદાલતની અંદર એક જજ સાહેબ હોય છે। શાળાની અંદર બાળકો સ્વચ્છતાલક્ષી શિક્ષણ મેળવે, નિયમોથી જાણકારી મેળવે અને જે બી કંઈ શાળાની અંદર ગુનાઓ કર્યા હોય, જેવા કે નખ કાપ્યા વગર આવવા, વાળ ઉળ્યા વગર આવવા, ગમે ત્યાં કચરો નાખો, ગમે ત્યાં પેશાબ કરો, શાળાની અંદર જે ટોયલેટ છે, બાથરૂમ છે એને અસ્વચ્છ રાખો, તો જ્યાં જ્યાં બાળકો ભૂલ કરે છે તો એવા બાળકોને એમના જ બાળકો સાક્ષી રહી અને શાળાની અંદર દર અઠવાડિયે એક વખત બાળ અદાલતનું આયોજન કરવામાં આવે છે। તો બાળક બાળ અદાલતની અંદર આ બાળકો જ્યારે પોતાની જાતે જ ગુનાકારોને શોધે છે અને પોતાની જાતે જ હળવા ગુનાઓની સજાઓ આ બાળકો કરતા રહેલા છે। તો દર અઠવાડિયે જ્યારે હળવો ગુનો એટલે કે શાળાની અંદર જે સંડાસ બાથરૂમ છે એની અંદર પાણી રેડવું અથવા સ્વચ્છતાલક્ષી 5-7 સૂત્રો બોલાવવા અથવા શાળાની અંદર જે વર્ગખંડ છે એ વર્ગખંડનો 3-5 દિવસ સુધી સફાઈ કરવી, આવા હળવી જે શિક્ષાઓ છે એ શિક્ષાઓ અમારી જે આ બાળ અદાલતની ટીમ છે એ દર અઠવાડિયે કરતી રહેલી છે। તો આપણે હવે જોઈશું કે બાળ અદાલતની અંદર બાળકો શાળાની અંદર તો સ્વચ્છતા રાખે જ છે પણ સાથે સાથે પોતાના ગામની અંદર આવેલી ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતના જે સભ્યો છે એ સભ્યોને પણ આ બાળકો આવરી લે છે। બાળ અદાલત ગામની અંદર જે કંઈ વાલીઓ ગમે ત્યાં કચરો નાખે છે, ગમે ત્યાં ગંદકી કરે છે તો એવા વાલીઓને પણ અમારી જે બાળ અદાલતની ટીમ છે એ ટીમ એ લોકોને નોટિસ પાઠવે છે અને શાળાની અંદર દર અઠવાડિયે એક વખત બોલાવે છે। જરૂર પડે તો શાળા ગામના સરપંચ છે, તલાટીકમ મંત્રી છે, આવા લોકોને પણ આ બાળ અદાલત દર અઠવાડિયે આ બાળ અદાલત જ્યારે થાય છે ત્યારે એ લોકોને પણ એમની પાસેથી સલાહ સૂચનો લે છે। તો ગામની અંદર સ્વચ્છતા અને સ્વચ્છતા જીવનની અંદર નિર્માણ થાય અને સ્વચ્છતાના સંસ્કારો નિર્માણ થાય એના માટે આ TSC એટલે કે મેસેન્જર ઓફ TSC તો બાળકો દ્વારા અમે આ સ્વચ્છતાનો સંદેશ આ બાળ અદાલત દ્વારા આપીએ છીએ। તો ગામની અંદર પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યોને પણ આવરી લઈએ છીએ અને જરૂર પડે તો એ સભ્યને પણ નોટિસ દ્વારા શાળાની અંદર બોલાવવામાં આવે છે અને તે છતાં જો ગામની અંદર કોઈ પણ વ્યક્તિ ગંદકી કરે તો એનું ગ્રામ પંચાયતની અંદર દિવાલ ઉપર, ભીત ઉપર એનું નામ ચોંટાડવામાં આવે છે કે શાળાની અંદર જે બાળ અદાલતના જે ટીમ છે એ ટીમે આ લોકોને હળવી સજાઓ એટલે ગામની અંદર આ લોકો ગામની અંદર અસ્વચ્છતા નિર્માણ કરે છે અને સ્વચ્છતાની અંદર સ્વચ્છતા રાખવાની અંદર ભાગ આપતા નથી, ફાળો આપતા નથી। તો આ જે અમારી બાળ અદાલતની ટીમ છે એ ટીમ હળવી સજાઓ આ બાળકોને કરે છે। સામાન્ય રીતે જે બાળકો ગુનો કરે છે એ ગુનાઓ જે કરે છે કે ધારો કે નખ કાપ્યા વગર આવવા, સંડાસની અંદર ગયા પછી પાણી ન રેડવું, વાળ ઓળ્યા વગર આવવા, ગમે ત્યાં પેશાબ કરો, ગમે ત્યાં કચરો નાખો, તો આવા બાળકો એ બાળકોને બાળકો જ એ લોકોના ગુનેગારોને શોધી અને નોંધણી કરાવે છે। શાળાનો જે સ્ટાફ છે એ સ્ટાફ જે વર્ગખંડની અંદર એની નોંધણી કર્યા પછી દર અઠવાડિયે એનો 1/2 કલાક અમારી બાળ અદાલતની જે ટીમ છે એ ટીમ જજ સાહેબ બેલીફ છે, જે ગુનેગારો છે, આરોપીઓ છે, સાક્ષીઓ છે અને વકીલ છે આ બધા સાથે રહી અને અમારી આ જે બાળ અદાલત ચલવે છે અને એ પ્રમાણે દર અઠવાડિયે જે હળવા ગુનાઓ કરી અને અમારી જે આ ટીમ છે એ ટીમ આજે છેલ્લા 5 વર્ષથી બાળ અદાલત કરતી આવી છે અને આજે અમારી ટીમ આપણી વચ્ચે પણ બાળ અદાલત કરશે।
ગામમાં ગમે ત્યાં કચરો નાખતા અને ગંદકી ફેલાવતા કસૂરવાન ગામવાસીને પહેલાં સમજાવવામાં આવે છે. આમ છતાં ફેર ન પડે તો આરોપીની તસવીર ગામમાં લગાવવામાં આવે છે અને તેણે કરેલી ભૂલ વિશે સૌને માહિતગાર કરવામાં આવે છે. જરૂર પડે તો બાળ અદાલતના ન્યાયાધીશ દ્વારા આરોપીને સુધારાત્મક સજા પણ ફરમાવવામાં આવે છે. શૌચાલયને સ્વચ્છ રાખવું, શાળાના મેદાનની અંદર વૃક્ષને નુકસાન ન કરીએ. જે કોઈ આ ગુનો ભંગ કરશે તેને આ અદાલતમાં સજા કરવામાં આવશે. હવે કાર્યવાહી શરૂ કરો. સ્વચ્છ ગામ નિર્મળ ગામ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા.